નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ જોબ ડેલી અપડેટ તો આજે આપણે વાત કરીશું તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર એકવીસને ગુજરાત સમાચારમાં અલગ અલગ જિલ્લામાં અલગ અલગ શહેરોમાં અલગ અલગ શિક્ષકોની વેકેન્સી બહાર પડી છે તેના વિશે આ ઉપરાંત જણાવવાનું કે હવે પછી આપની ચેનલ ઉપર બે વાર વિડીયો પ્રસ્તુત થશે સવારે અગિયાર વાગે અને સાંજે છ વાગે તો વિડીયો જોવાનું જ ચૂકતા નહીં આ ઉપરાંત તમે મને વધુ માહિતી માટે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી શકો છો તો ચાલો વાત કરી લઈએ કઈ કઈ વેકેન્સી બહાર પડી છે તેના વિશે પહેલી વેકેન્સી છે ગુજરાત પબ્લિક સ્કૂલ જે વડોદરામાં આવેલી છે તેમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક વેકેન્સી બહાર પડી છે સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ અતાલદારા કેમ્પસ જેમાં શિક્ષકોની વેકેન્સી બહાર પડી છે જેમાં જેમાં ધોરણ છથી બાર લઈ શકે તેવા શિક્ષકોની વેકેન્સી બહાર પડી છે જેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી ઇકોનોમિક્સ એકાઉન્ટન્સી ઇંગ્લિશ મેથ્સ સાયન્સ ગુજરાતી હિન્દી એન્ડ કમ્પ્યુટર સાયન્સ લઈ શકે તેવા શિક્ષકોની વેકેન્સી બહાર પડી છે નેક્સ્ટ છે મ્યુઝિક અને ફિઝિકલ એજ્યુકેશન માટે જે અંગ્રેજી માધ્યમ માટે રહેશે તેમાં થિયરી અને પ્રેક્ટિકલ તમને નોલેજ હોવું જોઈએ આ તમામ પોસ્ટ માટે તમે પોસ્ટ ગ્રેજ્યુએટ સાથે બી પાસ કરેલું હોવું જોઈએ આ પોસ્ટ માટેનું વર્ક ઇન ઇન્ટરવ્યુ છે તારીખ ઓગણત્રીસ અને ત્રીસ સપ્ટેમ્બર બુધવાર અને ગુરુવારે સવારે દસથી એક રાખવામાં આવેલું છે હવે આપણે વાત કરી લઈએ બિન શૈક્ષણિક વેકેન્સી માટે જેમાં ફ્રન્ટ ડેસ્ક એક્ઝિક્યુટિવ જે માટે ફિમેલ જુનિયર એચઆર એક્ઝિક્યુટિવ ડીટીપી ઓપરેટર કન્ટેન્ટ એન્ડ કોપી રાઇટિંગ માટે તમને ઇંગ્લિશ ભાષા ઉપર પ્રભુત્વ હોવું જોઈએ અને સોશિયલ મીડિયાનું નોલેજ હોવું જોઈએ નેક્સ્ટ છે સ્કૂલ ક્લાર્ક માટે જે માટે તમને જીઆર વર્ક અને ડોક્યુમેન્ટેશનનો અનુભવ હોવો જોઈએ આ તમામ પોસ્ટ માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તેનું વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે ફર્સ્ટ ઓક્ટોબર શુક્રવારે સવારે દસથી એક વાગ્યા સુધીમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક બંને ભરતી માટે તમારે વોક ઇન ઇન્ટરવ્યુના સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે જેનું સ્થળ છે જીપીએસ અટાલડારા બીઆરજી એજ્યુકેશન કેમ્પસ નિયર કલાલી ફ્લાયઓવર અતાલદારા વડોદરા વધુ માહિતી માટે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા છો તેની ઉપર તમે કોન્ટેક કરીને વધુ માહિતી લઈ શકો છો આ ઉપરાંત તમે તમારી અપડેટેડ સીવી અપડેટેડ રિઝ્યુમ છે એ આપેલ ઈમેલ આઈડી દ્વારા સેન્ડ પણ કરી શકો છો હવે આપણે વાત કરી લઈએ ચન્ની કેમ્પસમાં જેમાં શૈક્ષણિક વેકેન્સી બહાર પડી છે જે મેથ્સ અને ફિઝિક્સ લઈ શકે તેવા શિક્ષકોની વેકેન્સી બહાર પડી છે આ પોસ્ટ માટે તમે પોસ્ટ ગ્રેજ્યુએટ સાથે બીએડ પાસ કરેલું હોવું જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે સ્કૂલ ક્લાર્ક માટે જે માટે તમને જીઆર વર્ક અને ડોક્યુમેન્ટેશનનું નોલેજ હોવું જોઈએ આ બંને પોસ્ટ માટે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે ઓગણત્રીસ અને ત્રીસ સપ્ટેમ્બર બુધવારે અને ગુરુવારે સવારે દસથી એક વાગ્યામાં જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમે વોક ઇન ઇન્ટરવ્યૂની તારીખે અને સ્થળે હાજર રહી શકો છો સ્થળ છે એસબીજી કેમ્પસ નિયર ચન્ની ફ્લાયઓવર વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર છે તેની ઉપર તમે કોન્ટેક કરી શકો છો તમારે જે તમારું રિઝ્યુમ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ કેમ્પસમાં લાવવાના રહેશે આ ઉપરાંત તમને ઇંગ્લિશ કમ્યુનિકેશન સ્કિલ અને કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે અંકુર વિદ્યા વિહાર જે સુરતમાં આવેલી છે તેમાં ગુજરાતી માધ્યમમાં અલગ અલગ શિક્ષકોની વેકેન્સી બહાર પડી છે જેમાં પહેલી વેકેન્સી છે મેનેજમેન્ટ વિભાગમાં એડમિન સુપરવાઇઝર ક્લાર્ક પટ્ટાવાળા તેમજ ફૂલ ટાઈમ આસિસ્ટન્ટ જોઈએ છે નેક્સ્ટ છે બાલભવનમાં મોન્ટેસરી પ્રી પીટીસી અને પીટીસી કરેલા હોય તેવા તમામ વિષયો લઈ શકે તેવા શિક્ષકોની વેકેન્સી છે જ્યારે પ્રાથમિક વિભાગમાં પીટીસી બીએસસી બીએડ બીએ એટીટી ફાઇન આર્ટ્સ બીપીએડ બીસીએ પીજીડીસીએ અને તેમ તેની સમકસ ડિગ્રી ધરાવતા હોય અને તમામ વિષયો લઈ શકે પ્રાથમિક વિભાગમાં તેવા શિક્ષકોની વેકેન્સી બહાર પડી છે નેક્સ્ટ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જેમાં બીએસસી એમએસસી બીએ એમએ એમ કોમ પીજીડીસીએ એમસીએ બીએડ એમએડ પાસ કરેલું હોય અને તમામ વિષયો લઈ શકે તેવા શિક્ષકોની વેકેન્સી બહાર પડી છે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમારે તમારા લાયકાતના પ્રમાણપત્રોની ઝેરોક્ષ સાથે વોક ઇન ઇન્ટરવ્યૂના સમયે અને તારીખે હાજર રહેવાનું રહેશે આ ઉપર જે આ ઉપરાંત તમે શાળાનું જે ઈમેલ આઈડી જોઈ રહ્યો છો તેની ઉપર તેની ઉપર પણ તમે તમારું રિઝ્યુમ છે સેન્ડ કરી શકો છો વેક વોક ઇન ઇન્ટરવ્યૂની તારીખ છે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર અને એક ઓક્ટોબર સુધી સવારે અગિયાર થી ત્રણ તમે મળી શકો છો સરનામું છે અંકુર હિંમતનગર સોસાયટી ભરાછા રોડ સુરત વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેની ઉપર કોન્ટેક કરી શકો છો નેક્સ્ટ વેકેન્સી છે સ્પોકન ઇંગ્લિશ ફેકલ્ટીની વેકેન્સી બહાર પડી છે રાજકોટમાં જેમાં તમે ફ્રેશ ગ્રેજ્યુએટ અથવા તો કોલેજ અભ્યાસ કરતા હોય અને સારું અંગ્રેજી જાણતા હોય તેવા વિદ્યાર્થી અથવા તો ઉમેદવારની વેકેન્સી બહાર પાડી છે આ પોસ્ટ છે એ પાર્ટ ટાઈમ જોબ છે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર છે તેનો કોન્ટેક્ટ કરીને તમે રૂબરૂ મળી શકો છો એડ્રેસ છે ઓસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંગ્લિશ નેચ્યુન ટાવર કાલાવાડ રોડ રાજકોટ નેક્સ્ટ વેકેન્સી છે પરિશ્રમ સ્કૂલ જે રાજકોટમાં આવેલી છે તેમાં અને અંગ્રેજી માધ્યમ છે તેમાં ધોરણ એકથી આઠ લઈ શકે તેવા બધા વિષયોના શિક્ષકોની વેકેન્સી બહાર પડી છે જે માટે તમારી લાયકાત રહેશે તમે બી એ સાથે બી કોમ બી એડ પીટીસી પાસ કરેલું હોવું જોઈએ જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમે શાળાના સમય દરમિયાન સવારે દસથી એકમાં તમારું રિઝ્યુમ છે એ શાળાના સરનામા ઉપર પહોંચતું કરું કરી શકો છો અથવા તો તમે રૂબરૂ મળી શકો છો